ડીસાના બજરંગનગર પાસે ગટરના ગંદા પાણી ઉભરાતા લોકોને હાલાકી. ડીસા સેના કાંડ રોડ પર આવેલ બજરંગનગર પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા સેના કાંડ રોડ પર આવેલ બજરંગનગર સોસાયટીના નાકે મુખ્ય રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાતી હોવાથી ગંદા પાણી રોડ પર ભરાઈને પડ્યા છે. આ વિસ્તારમાં બજરંગનગર સિદ્ધિ ટેનામેન્ટ સહિત એલઈડી હાઈટ શ્રીજી ગ્રીનવેલી જેવી અનેક સોસાયટીઓ આવેલી છે, જેથી સોસાયટીના રહીશો તેમજ આ રસ્તેથી નીકળનાર લોકોને ફરજિયાત ગંદા પાણીમાં થઈને નીકળવું પડે છે. આ ઉપરાંત એ રસ્તાઓની બાજુમાં મંદિર આવેલું છે, જેથી પાણી ભરાઈ રહેતા હોવાને કારણે ભારે દુર્ગંધ ફેલાતા દર્શન કરવા આવતા લોકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા માખી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય પણ સેવાઈ રહ્યો છે. સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકાને જાણ કરી છે, તેમ છતાં હજુ સુધી પાલિકા દ્વારા કોઈ પગલાં લેવા નથી. હાલ પણ ગટર સતત ઉભરાઈને પાણી રસ્તા પર રેલાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ભરઠક, કડી, સાબરકાંઠા. મફતલાલ પ્રતાપજી માળી, બજરંગનગર, કાંઠ રોડ. આજે ઘણા સમયથી અમારે અહીંયા આ ગટરનું પાણી ઉભરાય છે અને એટલું ગંધ મારે છે કે જેનાથી એ પાણીની અંદર અમે રહીએ છીએ તો અમને એ પાણી એટલી ગંધ આવે છે કે નાના નાના બાળકો કયા ટાઈમે બીમાર થાય અને આકસ્મિક કોઈ ઘટના બને તો નગરપાલિકા વારંવાર આવે છે, સુવિધાઓ કરે છે, પણ આજ સુધી એનો પરિપૂર્ણ નિર્ણય એ લોકોએ લીધો નથી. અને હાલ પણ તમે જોઈ શકો છો કે કેટલું પાણી અને કેવી પદ્ધતિથી ચાલુ રહ્યું છે તે જુઓ. અને અંદર એટલો બધો તળાવ જેવું ભરાઈ ગયું છે, તેના અંદર બધી ભેંસોને એ બધી બેસતી હોય છે અને એટલી ગંદકી છે કે જેની દુર્ઘટનાથી દુર્ગંધથી અમને એટલા દુઃખી થઈએ છીએ કે અમારા ઘરે બે બે અઢી અઢી વર્ષના બાળકો છે અને એ બાળકોને ભવિષ્યમાં આ કોઈ રોગ લાગુ પડી જાય તો એનો જવાબદાર કોણ? એટલે હું નગરપાલિકાને અને આગેવાનોને રિક્વેસ્ટ કરું છું કે હેલ્પ ટુ મી, આ રસ્તો તાત્કાલિક લે અને વારંવાર આવી અને એને આનું પરિપૂર્ણ કાર્ય કર્યું નથી અને પરિપૂર્ણ કાર્ય કરી અને આનો નિકાલ કરી આપે એવી મારી વિનંતી છે. અને કોઈ પણ કાર્યકર્તા હોય કે જે તે હોય તો મારી ભાષાને સમજે અને આ કાર્ય કરે અને આ સારી રીતે એનું નિરાકરણ લાવે. ઓકે, જય શ્રી રામ, હર હર મહાદેવ. હું દવે ભરતકુમાર કનૈયાલાલ, બજરંગનગર. અહીં મંદિર છે, મંદિરની પાસે હાઈવે ઉપર મંદિર આવેલું છે અને બાજુમાં જ ગટરો ઉભરાઈ રહી છે, એના કારણે અહીં બહુ ગંદકી થઈ છે અને ભક્તોને અને નાના બાળકો સાથે હોય એ લોકોને ઘણાને બધાને ખૂબ તકલીફ પડે છે. અને મંદિરની અંદર ને મંદિરની પાસે આ દુર્ગંધ આવી રહી છે અને એટલી જે જીવાતો અને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે એના કારણે અહીં ખૂબ તકલીફ પડે છે. બહેનો ભજનો કરવા આવે એમને તકલીફ પડે છે. અને આપણે આ બજરંગનગરમાં મંદિરની અંદર સત્વરે આ ગટર લાઇનનું કામ સારી રીતે થઈ જાય અને દુર્ગંધ દૂર થઈ જાય એના માટે હું નગરપાલિકાને વિનંતી કરું છું.